ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાંને? ધોરણ 11 સાયન્સ ની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આપણે ફળ છે તેના વિશેની થોડી ઘણી માહિતી છે તે મેળવેલ છે, કે જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે તેના વિશેની આપણે માહિતી મેળવેલ છે. હવે ત્યારબાદ જે ટોપિક આવે છે તે આવે છે બીજ. હવે બીજ શરૂ કરતા પહેલા આપણે ફળ છે તેના જે પ્રકારો છે તેની માહિતી મેળવવાની છે, કે જે તમારી બુકની અંદર નથી આપેલી. તો ચાલો હવે આપણે પહેલાં થોડી ઘણી એની માહિતી મેળવી લઈએ, ત્યારબાદ બીજું છે તે શરૂ કરશું. હવે મિત્રો, ફળ છે તેના ત્રણ પ્રકાર જોવા મળે છે. ફળોના ત્રણ પ્રકાર છે. તો ફળોના ત્રણ પ્રકારની વાત કરીએ તો સરળ ફળ, ત્યારબાદ સમૂહ ફળ અને સંયુક્ત ફળ. અહીંયા તમને ચાર્ટની અંદર આપેલું છે કે ફળોના પ્રકાર. એમાં એ કરીને દર્શાવેલો છે પહેલો પ્રકાર સરળ ફળ, બી કરીને દર્શાવેલો છે બીજો પ્રકાર સમૂહ ફળ, અને સી કરીને દર્શાવેલ છે સંયુક્ત ફળ. આ મુખ્ય ત્રણ પ્રકારના ફળ છે. હવે એના પણ પાછા પેટા પ્રકાર પડે છે. તો આ પેજની અંદર ફક્ત સરળ ફળના જ પ્રકારો દર્શાવેલા છે. સમૂહ ફળ અને સંયુક્ત ફળ છે તે આગળ દર્શાવેલું છે. તો હવે પહેલા પ્રકારની વાત કરીએ સરળ ફળની. તો હવે સરળ ફળ કેને કહે છે? તો એવા ફળ કે જેનો વિકાસ એક સ્ત્રી કે સ્ત્રી બીજાશય અથવા બહુ સ્ત્રી કે સ્ત્રી યુક્ત બીજાશયમાંથી થાય છે. એક સ્ત્રી કે સ્ત્રી એટલે કે પુષ્પની અંદર એક જ સ્ત્રી કેસર આવેલું હોય, અને બહુ સ્ત્રી કે સ્ત્રી એટલે કે તેમાં વધારે સ્ત્રી કેસરો આવેલા હોય, અને યુક્ત છે એટલે કે જોડાયેલા છે. તો સરળ ફળ એટલે કે એનો વિકાસ એક સ્ત્રી કે સ્ત્રી બીજાશય અથવા બહુ સ્ત્રી કે સ્ત્રી બીજાશયમાંથી થાય છે. હવે જે આ સરળ ફળ છે એની વાત કરીએ તો સરળ ફળ છે તે શુષ્ક અને રસાળ હોય છે. હવે શુષ્ક ફળની અંદર વાત કરીએ કેને કહે છે? તો શુષ્ક સાદા ફળની અંદર એનું જે ફલાવરણ છે તે સૂકું હોય છે, અને તેના બે પ્રકાર છે સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. અને જે રસાળ ફળ છે તે એટલે આમ ટોટલ ત્રણ પ્રકાર થાય છે સરળ ફળના, કે સ્ફોટનશીલ, અસ્ફોટનશીલ અને ત્યારબાદ રસાળ ફળ. એમાં સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ છે તે બંને શુષ્કના છે. એટલે સરળ ફળના મુખ્ય બે પ્રકાર શુષ્ક ફળ અને રસાળ. શુષ્કના પાછા બે પૈડા શુષ્ક સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. હવે એમાં પહેલા પ્રકારની વાત કરીએ કે શુષ્ક સ્ફોટનશીલ કેને કહે છે? તો જે શુષ્ક સ્ફોટનશીલ ફળ છે તેની દિવાલ જ્યારે ફળ પરિપક્વ થાય છે ત્યારે વિવિધ પ્રકારે સ્ફોટન પામી અને બીજ મુક્ત કરે છે. એટલે કે શુષ્ક એટલે કે તેનું ફલાવરણ સૂકું છે, સ્ફોટનશીલ એટલે કે તેનું સ્ફોટન થાય છે, તેની દિવાલ તૂટે છે. હવે જ્યારે ફળ પરિપક્વ થઈ જશે એટલે કે ફળ છે તે પાકી જશે ત્યારે એની જે ફળ છે એની જે દિવાલ છે તે તૂટે છે, અને એમાંથી તેના બીજ છે તેને મુક્ત કરે છે, એટલે કે એમાંથી છૂટા કરે છે. હવે સ્ફોટન છે એના પ્રકારને આધારે જુદા જુદા પ્રકારની અંદર ફરીથી શુષ્ક સ્ફોટનશીલ ફળ છે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે કઈ રીતે તેની દિવાલનું સ્ફોટન થાય છે તેને આધારે તેમાં એક સ્ફોટી ફળ. હવે એક સ્ફોટી ફળ એટલે કે સ્ફોટન એક ધારથી થાય છે આકડું અને બારમાસી, કે એની જે ફળ હોય છે તેની જે દિવાલ છે તેનું સ્ફોટન થવું એટલે કે એની દિવાલ છે તે તૂટે છે એક જ ધારથી, તો એને એક સ્ફોટી ફળ કહે છે આકડું અને બારમાસી. સીમ ફળ એટલે કે સ્ફોટન બે ધારથી થાય છે વટાણા અને વાલ. તમે બધાએ વટાણા અને વાલ જોયા છે કે એનું સ્ફોટન એટલે કે એની જે સીંગ હોય છે તે બે બાજુથી શું થાય છે તૂટે છે. કદાચ તમે વટાણા અથવા તો જે વાલ છે તેને લાંબો સમય સુધી એમને રાખો એટલે શું થશે કે એની સીંગ છે તે તૂટી જશે એકલી એકલી. તો અહીંયા જે સ્ફોટન થાય છે તે બે ધારથી થાય છે. ત્યારબાદ પ્લાવર. હવે પ્લાવર કેને કહે છે? તો એનું સ્ફોટન છે તે બે કરતાં વધારે ધારથી થાય છે કપાસ અને ધતુરો. આપણે કપાસ બધાએ જોઈએ જ છીએ કે જે કપાસ છે તેની અંદર જે રૂ જોવા મળે છે, જે કોટન છે તે એના રેસા છે અને એની અંદર બીજ આવેલા હોય છે, અને જે બહારની જે તૂટે છે જે આપણે એને ઠાલિયા કહીએ છીએ તો એ છે તેનું ફળ છે, કે જેની જે ફલાવરણ છે તેની દિવાલ તૂટી જાય છે. તો આનું જે સ્ફોટન છે તે બેથી વધારે ધારથી થાય છે. અને જે કૂટપટ્ટિકા છે તેની અંદર સ્ફોટન છે તે તલ પ્રદેશથી ઉપર એમ બે સેવનીથી થાય છે, તેનું ઉદાહરણ છે રાય. એટલે જે કૂટપટ્ટિકા જે સોરી ફટપટ્ટિકા છે તેની અંદર જે સ્ફોટન છે તેના તળ પ્રદેશથી એટલે કે એનું જે પાયાનો પ્રદેશ છે ત્યાંથી ઉપરની તરફ બે સેવનીથી એટલે કે બે બાજુથી થઈ શકે, તેનું ઉદાહરણ છે રાય. તો આ
સરળ છે, ફળ છે તેમાં છે શુષ્ક સ્ફોટનશીલ ફળ છે તેની માહિતી છે. ત્યારબાદ બીજું છે, બીજો પ્રકાર છે અસ્ફોટનશીલ ફળ. હવે જે અસ્ફોટનશીલ ફળ છે તેની વાત કરીએ તો જે સ્ફોટનશીલ છે તેનાથી ઊંધું, એનું ફલાવરણ છે તે શુષ્ક જ છે પરંતુ એની દિવાલ છે તેનું સ્ફોટન થતું નથી, એટલે કે પરિપક્વ ફળ છે તેની દિવાલનું સ્ફોટન થતું નથી અને ફલાવરણ છે તે કુદરતી રીતે જ વિઘટન પામીને બીજ મુક્ત કરે છે. એટલે કે એની જે ફલાવરણ હોય છે, એની જે દિવાલ છે, ફળની દિવાલ, તે કુદરતી રીતે વિઘટન પામે છે અને એમાંથી તેના બીજ છે તે મુક્ત થાય છે. હવે જે આ અસ્ફોટનશીલ ફળ છે તેઓનો વિકાસ એક સ્ત્રી કેસરી કે યુક્ત બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર કે જે એક જ પોટરીય અને એક અંડકીય હોય છે તેમાંથી થાય છે. એટલે કે અસ્ફોટનશીલ ફળ છે તેઓનો વિકાસ કાં તો એક સ્ત્રી કેસરીમાંથી થાય છે અથવા તો બહુ સ્ત્રી કેસરી કે તે કહેવાય છે જોડાયેલા છે, પરંતુ એની અંદર કોટર એક જ આવેલું છે અને એ કોટરની અંદર અંડક પણ એક જ હશે. એટલે કે આવા ફળની અંદર એક ફળમાં એક જ બીજ હશે. એની અંદર પાછા જે અસ્ફોટનશીલ ફળ છે, અસ્ફોટનશીલ શુષ્ક ફળ, તેના પાછા બીજા પ્રકાર છે એની અંદર ધાન્ય ફળ. તો આ ધાન્ય ફળ છે તેની વાત કરીએ તો એમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાઈને સંયુક્ત કવચ અથવા તો તૂસ રચે છે અને ફળની અંદર એક જ બીજ હોય છે. તેનું ઉદાહરણ છે મકાઈ અને ઘઉં. જે ધાન્યો છે, જે ધાન્યો આપણે ખાઈએ છીએ અનાજ, તેને ધાન્ય ફળની અંદર મૂકવામાં આવે છે. એની અંદર શું જોવા મળે છે કે ફલાવરણ એટલે કે ફળની ફરતે આવતું આવરણ અને બીજાવરણ એટલે કે બીજની ફરતે આવતું આવરણ છે તે એકબીજા સાથે જોડાઈ જાય છે અને એક આખું સંયુક્ત કવચ અથવા તો તૂસ છે તેનું નિર્માણ કરે છે અને આવા ફળ છે તેમાં એક જ બીજ હોય છે મકાઈ અને ઘઉં. તો આ જે ધાન્ય ફળ છે તેમાં ફલાવરણ અને બીજાવરણ છે તે અલગ અલગ જોવા મળતા નથી પરંતુ એકબીજા સાથે જોડાઈને સંયુક્ત રચના બનાવે છે, તેનું નામ છે તૂસ. ત્યારબાદ બીજો પ્રકાર છે ચર્મ ફળ. હવે આ ચર્મ ફળ છે તેની વાત કરીએ તો એની અંદર ફલાવરણ અને બીજાવરણ છે તે એકબીજાથી મુક્ત રહેતા હોય છે. તેનું ઉદાહરણ છે ગુલબાસ, તુલસી અને નારવેલિયા. એટલે કે ચર્મ ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ છે તે એકબીજાથી જોડાતા નથી પરંતુ મુક્ત રહે છે, એકબીજાથી છૂટા રહે છે, જે તુલસી અને નારવેલિયામાં જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ સ્ફોટનશીલ અસ્ફોટનશીલ શુષ્ક ફળનો, કેમાં કાષ્ટ ફળ. તો કાષ્ટ ફળની અંદર એનું જે ફલાવરણ છે તે મજબૂત હોય છે અને સખત હોય છે, કે જે કાજુ અને સિંગોડાની અંદર જોવા મળે છે. બધા કાજુ અને સિંગોડા જોયા જ છે, જેની અંદર એનું જે બહારનું ફલાવરણ છે તે એકદમ મજબૂત અને સખત જોવા મળે છે. ત્યારબાદ રોમવલય ફળ. જે રોમવલય ફળ છે તેની અંદર ફલાવરણ અને બીજાવરણ છે તેને છૂટા પાડી શકાય તેવા હોય છે. તેનું ઉદાહરણ છે પરદેશી ભાંગરો, સહદેવી અને ત્યારબાદ એની જે ટોચ છે તેના ઉપર રોમમય વજ્ર હાજર હોય છે. એટલે રોમમય વજ્ર, રોમમય એટલે કે વાડ જેવું, જે વાડ જેવી છે એવી વજ્ર જેવી જે રચનાઓ જોવા મળે છે તેની જે ટોચ છે તેના ઉપર હાજર હોય છે. ત્યારબાદ સપક્ષ ફળ. હવે આ સપક્ષ ફળ છે તેની અંદર જે ફલાવરણ છે તે પક્ષમાં જેવું ચપટું હોય છે અને તેનું ઉદાહરણ છે કણજો અને માધવીલતા. જે સપક્ષ છે તેની અંદર એનું જે ફલાવરણ છે તે કેવું હોય છે, ચપટું હોય છે અને તેના ઉદાહરણની અંદર કણજો અને માધવીલતા જોવા મળે છે. તો આ જે અસ્ફોટનશીલ શુષ્ક ફળ છે તેના પ્રકારથી આ. ત્યારબાદ આવે છે રસાળ ફળ, જે ત્રીજો પ્રકાર છે. તે સરળ ફળ છે તેનો ત્રીજો પ્રકાર રસાળ ફળ. હવે જે આ રસાળ ફળ છે એની વાત કરીએ તો રસાળ ફળ છે તેમાં ફલાવરણ છે તે રસાળ હોય છે, એટલે કે એનું જે બહારનું બાહ્ય ફલાવરણ છે તે રસાળ જોવા મળે છે. તેના ફરીથી પાછા ત્રણ પ્રકાર પડે છે, અષ્ટીલા ફળ, અનષ્ટીલા ફળ. અનષ્ટીલા ફળને બેરી કહે છે અને સેબિયા. તો એમાં જે અષ્ટીલા ફળ છે, પહેલો તો અષ્ટીલા ફળ આપણે જોઈ ગયા છીએ કે જે આપણી બુકની અંદર આપેલું છે ફળની રચના તે અષ્ટીલા ફળની છે, કે જે કેરી અને નાળિયેરમાં જોવા મળે છે. એની અંદર જે ફળની અંદર ફલાવરણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે, એમાં બહારનું જે બાહ્ય ત્વચ્ય ફલાવરણ છે તેને બાહ્ય ફલાવરણ કહે છે, વચ્ચેની અંદર આવેલું મધ્ય ફલાવરણ અને અંદરની તરફ આવેલું સખત કઠણ છે તે અંત ફલાવરણ. તેનું ઉદાહરણ કેરી અને નાળિયેર, કે જે આપણી બુકની અંદર આપેલું છે તે જ છે. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે અનષ્ટીલા કે બેરી. બે નામ છે, અનષ્ટીલા કે બેરી. હવે
અહીંયા જે અનઅસ્ટીલા ફળ છે તે અસ્ટીલા ફળ જેવું જ જોવા મળે છે, પરંતુ એનું અંદરનું ફલાવરણ છે તે માંસલ હોય છે. તો અનઅસ્ટીલા ફળની અંદર બાહ્ય અને મધ્ય ફલાવરણ અસ્ટીલા ફળ જેવું જ જોવા મળે છે, કે જે આપણે ઉપર જોયું એના જેવું જ, પરંતુ એનું અંત ફલાવરણ છે એટલે કે અંદરનું ફલાવરણ છે તે માંસલ હોય છે, જે આ અસ્ટીલા ફળમાં કઠણ હતું. તો તેનું ઉદાહરણ છે ટામેટું, નારંગી. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સેબિયા. હવે આ સેબિયા છે તે ખૂટ ફળ છે, એટલે કે ખોટું ફળ છે, કે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે ખોટા ફળ અને સાચા ફળ. એટલે ખૂટું ફળ એટલે કેવા ફળ, કે બીજા સહી ઉપરાંત જે પુષ્પ છે તેના બીજા ભાગો પણ ફળના નિર્માણમાં ભાગ લઈએ તો એને ખૂટું ફળ કહે છે. તો આ સેબિયા છે ફ્રૂટનો પ્રકાર છે તે ખૂટું ફળ છે, અને તે માંસલ પુષ્પાસનથી આવૃત હોય છે, એટલે કે જે પુષ્પાસન હોય છે તે પણ ફળ નિર્માણની ક્રિયામાં ભાગ લે છે. હવે જે ખાવા લાયક હોય છે, જ્યારે આપણે બીજા સાચા ફળની વાત કરીએ તો એની અંદર જે પુષ્પાસન છે, ત્યારબાદ વજ્રચક્ર, દલચક્ર, એ બધા ચક્ર ખરી જાય છે, ખાલી બીજા શેકમાંથી જ ફળનું વિકાસ થાય છે. પરંતુ જે કૂટ ફળ છે તેમાં પુષ્પાસન છે તે પણ ફળ નિર્માણની ક્રિયામાં ભાગ લે છે, અને પુષ્પાસન છે તે ખાવા લાયક હોય છે, એટલે કે આપણે એને ખાઈએ છીએ. અને જે સત્ય ફળ છે, જે સાચું ફળ છે, તે પુષ્પાસનની અંદરની બાજુએ આવેલું જોવા મળે છે, અને બીજને જે આવડતું છે બીજા સહી છે તે કેન્દ્રની અંદર ફળ બનાવે છે, અને તેનું ઉદાહરણ છે સફરજન અને નાસપતિ. આપણે બધાએ નાસપતિને સફરજન ખાયું જ હશે. તો એની અંદર જે સફરજન છે તેમાં જે આપણે ખાવા લાયક ભાગ ખાઈએ છીએ તે પુષ્પાસન છે. અને સફરજનની અંદર કદાચ તમે કાપી અને સરખી રીતે એનું ઓબ્ઝર્વેશન કરો તો એમાં અંદર સાવ છે નાનું એવું બીજ છે, તેની આજુબાજુનો જે ભાગ છે તે એક એનું સાચું ફળ છે, કે જેને આપણે કાઢી નાખીએ છીએ તો એ બીજા સહીમાંથી વિકાસ પામેલું હોય છે. આમ સાચું ફળ છે તે કૂટ ફળની અંદર હોય છે. તો આ છે તે સેબિયા ફળ છે. તો અહીંયા મિત્રો જે સરળ ફળ છે તેના પ્રકારો પૂર્ણ થાય છે, કે એની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ તો ફળના ત્રણ પ્રકાર, સરળ, સમૂહ અને સંયુક્ત. સરળ ફળ છે તેના મુખ્ય બે પ્રકાર છે, શુષ્ક ફળ અને રસાળ ફળ. હવે શુષ્ક ફળ છે તેના પાછા બે પ્રકાર, શુષ્ક સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલ એટલે કે એની જે ફળની જે ફલાવરની જે દિવાલ છે તેનું સ્ફોટન થાય છે, અને અસ્ફોટનશીલ એટલે કે તેનું સ્ફોટન થતું નથી. એના અલગ અલગ પ્રકારને ઉદાહરણ જોયા. ત્યારબાદ ત્રીજો પ્રકાર જો રસાળ ફળ, એમાં જે રસાળ ફળ છે તેની પાછા ત્રણ પ્રકાર છે, અસ્ટીલા, ત્યાર પછી અનઅસ્ટીલા કે બેરી અને સેબિયા. તો આ એના સરળ ફળ છે તેના પ્રકાર છે. હવે ત્યારબાદ આવે છે સમૂહ ફળ. હવે સમૂહ ફળ છે તેની આપણે વાત કરીએ તો જે સમૂહ ફળ છે હવે તેનો વિકાસ કેમાંથી થાય છે, તો સમૂહ ફળ છે આવા ફળનો વિકાસ મુક્ત બહુસ્ત્રી કે સ્ત્રી બીજાશયમાંથી થાય છે. હવે મિત્રો અહીંયા આપેલું જ છે મુક્ત. હવે મુક્ત છે એટલે કે સ્ત્રી કેસર કેવા હશે, વધારે હશે, એટલે મુક્ત બહુ સ્ત્રી કે સ્ત્રી બીજાશયમાંથી સમૂહ ફળ છે તેનો વિકાસ થાય છે, એટલે કે જે સ્ત્રી કેસરો છે તે એકબીજાથી છૂટા છે, જોડાયેલા નથી. આગળ આપણે જોયું તેમાં બધા એમાં યુક્ત હતા. હવે એમાં છે દરેક જે સ્ત્રી કેસર છે તે સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે છે, અને એના આધારે જે ફલિકા છે તેના સમૂહને સમૂહ ફળ કહે છે. દરેકે દરેક જે સ્ત્રી કેસર છે તે એક સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે છે, અને દરેકે દરેક જે સ્ત્રી કેસર છે તેમાંથી જે ફળ છે તેનું નિર્માણ થાય છે, અને આ બધા જે આખી જે ફળનું નિર્માણ થાય છે તેને સમૂહ ફળ કહે છે. અને જે આ ફળ છે તે એક જ પુષ્પમાંથી વિકાસ પામે છે, એટલે કે એક જ પુષ્પની અંદર બધા સ્ત્રી કેસર આવેલા હશે. આ દરેકે દરેક સ્ત્રી કેસર છે તેમાંથી આ ફળ છે તેનું નિર્માણ થાય છે, અને જે એનું ફલિકા છે તેના પ્રકારને આધારે સમૂહ ફળ છે. તેના પાછા મુખ્ય પ્રકારો પડે છે કે જ્યાં નીચે દર્શાવેલા છે. અનઅસ્ટીલ સમૂહ ફળ, એનું ઉદાહરણ છે સીતાફળ, કે જે સીતાફળ છે તે એક અનઅસ્ટીલ સમૂહ ફળ છે, કે એની અંદર જે સીતાફળ છે તે અલગ અલગ જોવા મળે છે. તો એ સમૂહ ફળ છે, કે એની અંદર દરેક ભાગની અંદર જે બીજ જોવા મળે છે તે એક ફળ છે. આમ આવી એક એક જે છે તે બધા ફળો ભેગા મળી અને સમૂહ એટલે કે સંયુક્ત ફળનું નિર્માણ કરે છે. ત્યારબાદ એક સ્ફોટી સમૂહ ફળ, તેનું ઉદાહરણ છે આંકડો. અને જે અસ્ટીલ સમૂહ ફળ છે તેનું ઉદાહરણ છે સ્ટ્રોબેરી. હવે મિત્રો આંકડો છે તે બેની અંદર આવે છે, કે આગળ પણ આપણે જોયું હતું કે જે સ્ફોટનશીલ છે
તેની અંદર પણ છે આવતું હતું અને અહીંયા પણ છે તે આંકડો આવે છે તો આંકડો છે તે એક સ્ફોટી છે એટલે કે તેનું સ્ફોટન થાય છે અને તે સમૂહફળની અંદર પણ આવે છે તે એક પ્રકારનું એક સ્ફોટી સમૂહફળ છે ત્યારબાદ હવે વાત કરીએ સમૂહફળ પૂરું થઈ ગયું એની અંદર આટલી જ માહિતી આપેલી છે ત્યારબાદ આવે છે સંયુક્ત ફળ હવે જે સંયુક્ત ફળ છે એની અંદર જેનો વિકાસ છે તે સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પમાંથી થાય છે એટલે આખે આખો જે પુષ્પ વિન્યાસ હોય છે તેનો જે આખે આખો અક્ષ હોય છે પુષ્પ વિન્યાસ અક્ષ તે સંપૂર્ણ પુષ્પની અંદર ફેરવાય છે તો એને કહે છે સંયુક્ત પુષ્પ સમૂહફળમાં શું હતું હતું કે સમૂહફળની અંદર જે એક પુષ્પ છે તેની અંદર જેટલા સ્ત્રી કેસર આવેલા છે તે બધામાંથી ફળ વિકાસ પામે છે અને સંયુક્ત ફળની અંદર તો પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પ છે તે ફળની અંદર ફેરવાય છે તો આમ સંયુક્ત ફળ છે તેનો વિકાસ સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પમાંથી થાય છે અને તે પુખ્તતાએ એક ફળનું નિર્માણ કરે છે અને તેના પણ બે પ્રકાર છે સરસાક્ષ અને ઉદુંબરક હવે સરસાક્ષ છે તેની વાત કરીએ તો અનાનસની અંદર જોવા મળે છે હવે અનાનસની અંદર જે ફળનું નિર્માણ છે તે સૂકી પુષ્પ વિન્યાસમાંથી થાય છે કે સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ એટલે કેવો છે આગળ આપણે ભણી ગયા છીએ તો અનાનસમાં સૂકી પુષ્પ વિન્યાસ જોવા મળે છે અને આખે આખો પુષ્પ વિન્યાસ છે તે ફળની અંદર ફેરવાય છે અને એની અંદર પુષ્પ છે તેની સાથે નિપત્રો અને પત્રાક્ષ જોડાઈ જાય છે અને એક દળદાર સંયુક્ત ફળનું નિર્માણ કરે છે અને અનાનસની અંદર જે પુષ્પો જોવા મળે છે તે વંધ્ય હોય છે અને બીજ નિર્માણ ક્યારેક જ થાય છે મોટાભાગે જોવા મળતું નથી તો આપણે જે અનાનસ ખાઈએ છીએ તે એક આખું પુષ્પ વિન્યાસ છે કે તે પુખ્તતા એક જે આખું ફળ છે તેનું નિર્માણ કરે છે ત્યારબાદ ઉદુંબરક હવે છે ઉદુંબરક જે ફળ છે તેની વાત કરીએ તો એક વિશિષ્ટ પ્રકારના દળદાર પુષ્પાધાર ધરાવતા ઉદુંબર પુષ્પ વિન્યાસથી ઉદ્ભવ થાય છે હવે જે આ ઉદુંબરક જે ફળ છે તેનું નિર્માણ એક ઉદુંબર પુષ્પ વિન્યાસ છે તેમાંથી થાય છે અનાનસની અંદર જે રીતે થાય છે તેવી જ રીતે પરંતુ અનાનસમાં સૂકી પુષ્પ વિન્યાસ જોવા મળે છે જ્યારે અહીંયા ઉદુંબર પુષ્પ વિન્યાસ જોવા મળે છે અને જે આ પુષ્પ વિન્યાસ છે તેમાં અસંખ્ય એકલિંગી પુષ્પો જોવા મળે છે એકલિંગી એટલે કે તેમાં કાં નર હશે ને કાં માદા હશે અને પરિપક્વ થતો જે પુષ્પધાર છે તે દળદાર અને રસાળ બને છે અને એના કારણે ખાદ્યભાગનું નિર્માણ થાય છે તેનું ઉદાહરણ છે વડ અને અંજીરનું ફળ કે જે વડ અને અંજીર છે તે એક પ્રકારનું સંયુક્ત ફળ છે કે તે જે પુષ્પ વિન્યાસ છે તેમાંથી જ આખું ફળ છે તે નિર્માણ પામે છે તો અહીંયા ફળ છે તેના ત્રણ પ્રકાર પૂર્ણ થાય છે સરળ અથવા સાદા ફળ સમૂહ ફળ અને સંયુક્ત ફળ તો અહીંયા જે મિત્રો આ માહિતી આપેલી છે તે હજી પણ એકવાર કહી દઉં છું કે એક્સ્ટ્રા છે તમારે પહેલાં તમારી બુકને પ્રિપેર કરવાની છે તમારી બુકમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ આવો પછી તમારે આ બાજુ છે તે નજર કરવાની છે હા બાકી જે આપણે પર્ણની અંદર પર્ણના રૂપાંતરણો છે પ્રકારના રૂપાંતરણો છે એની અંદર અમુક અમુક જે વાત આવતી હતી કે જે ઓસ્ટ્રેલિયન બાવળની અંદર જે પર્ણ દંડ છે તે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ રચનાને દાંડી પત્ર તરીકે ઓળખવામાં આવે છે એ સિવાય આપણે આદુ છે હળદર છે બટાકા છે ત્યાર પછી સુરણ છે એની અંદર ગાંઠા મૂડી ત્યારબાદ વજ્રકન છે ગ્રંથિલ છે આવા બધા જે શબ્દ છે તે થોડાક યાદ રાખજો પરંતુ જે આટલી બધી માહિતી છે તે તમારા થોડાક વધારે એક્સ્ટ્રા નોલેજ માટે છે કે કદાચ ક્યારેક જો આવી જાય પ્રશ્ન તો તમને એમાં મૂંઝવણ ના થાય એટલા માટે જે અમુક સામાન્ય શબ્દ હોય છે તે તો તમારે યાદ રાખવાના જ પરંતુ આટલું બધું પહેલાં તમારે તમારી બુક તૈયાર કરવાની અને પછી જ આની અંદર છે તમારે ભેજું દોડાવવાનું તો હવે મિત્રો અહીંયા ફળ છે તે પૂર્ણ થાય છે હવે આપણે બીજ છે તેની વાત કરવાની છે તો મિત્રો હવે આપણે બીજ છે તેની માહિતી મેળવવાની છે હવે આપણે જોઈએ કે બીજ શું છે વોટ ઇઝ સીડ હવે ફલિત અંડક છે તેને બીજ તરીકે ઓળખવામાં આવે છે ફલિત અંડક એટલે શું તો બીજાશયની અંદર અંડકો આવેલા હોય છે એ અંડકો છે તેનું ફલન થઈ જશે ફલન થાય અને ત્યારબાદ જે પશ્વ ફલનની ઘટના છે તેની અંદર તે બીજ તરીકે વિકાસ પામે છે તો આમ બીજ છે તે ફલિત અંડક છે હવે બીજની અંદર શું જોવા મળે છે તો બીજમાં એક તો બીજાવરણ હોય છે અને તેને વડે આવૃત રચનાઓ જોવા મળે છે કે જેવી કે ભ્રૂણાગ્ર છે ભ્રૂણમૂળ છે બીજપત્ર છે
હવે ભૃણાગ્રહમાંથી શું થાય છે તો ભૃણાગ્રહ છે તે પ્રરોહ તંત્રની રચના માટે એટલે કે ભૃણાગ્રહ છે તેમાંથી પ્રરોહ એટલે કે પ્રકાંડ વિકાસ પામે છે અને ભૃણમૂળ છે તે મૂળ તંત્રની રચના માટે જવાબદાર છે કે જે અગાઉ આપણે જ્યારે પાઠ શરૂ થયો ત્યારે જ મેં તમને કીધું હતું કે પ્રકાંડ છે પ્રરોહ તંત્ર છે તેનું નિર્માણ ભૃણાગ્રહમાંથી થાય છે અને જે ભૃણમૂળ છે તેમાંથી મૂળ તંત્રનું નિર્માણ થાય છે હવે એ સિવાય જે ખોરાક હોય છે તેની બીજપત્ર હોય છે તેની અંદર સંચિત હોય છે એટલે કે એમાં સંગ્રહ હોય છે અથવા તો એના માટે કોઈ એક વિશિષ્ટ વિસ્તાર આવેલો હોય છે એટલે અલગ કરેલો વિસ્તાર આવેલો હોય છે તેની અંદર એકઠો થાય છે હવે આવો વિસ્તાર છે તેને એન્ડોસ્પર્મ એટલે કે ભૃણપોષ તરીકે ઓળખવામાં આવે છે અને આ ભૃણપોષ છે તે નિર્માણ કેના કારણે થાય છે બેવડા ફલનને કારણે કે જે આપણે આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોઈ ગયા છીએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે તે આપણે જોયું હતું કે ડબલ ફલન થાય છે એક અંડકોષની સાથે નરજન્યુ જોડાય છે અને એક નરજન્યુ છે તે ધ્રુવીય કોષ કેન્દ્રની સાથે જોડાય છે એમાં અંડકોષની સાથે જે જન્યુ જોડાય છે તો એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે અને જે દ્વિકીય કોષ હોય છે કોષ કેન્દ્ર છે ધ્રુવીય કોષ કેન્દ્ર તેની સાથે નરજન્યુ જોડાય અને ત્રિકીય રચનાનું નિર્માણ કરે છે કે તેમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે તો આમ જે આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય છે તેના કારણે બે રચનાનો વિકાસ થાય છે ભ્રૂણપોષ અને ભ્રૂણ હવે આપણે જોઈએ તો બીજ તો ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે હવે જ્યારે ફલન થઈ જશે અંડકનું એટલે કે શ્રીકેશની અંદર આવેલા જે અંડક છે આ અંડકનું ફલન થશે તો એના કારણે તેનો વિકાસ છે તે બીજની અંદર થાય છે હવે બીજ છે તે બીજાવરણો એટલે કે તેની ફરતે આવેલું આવરણ છે સીડ કોટ છે તે ધરાવે છે અને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોનું બનેલું છે હવે બીજની અંદર બીજાવરણ અને ભ્રૂણ એ બે ભાગ આવેલો છે હવે ભ્રૂણ છે તે શું ધરાવે છે તો ભ્રૂણ છે તે ભ્રૂણ મૂળ ધરાવે છે ભ્રૂણ ધરી અને એક બીજપત્ર કે જે ઘઉં અને મકાઈમાં જોવા મળે છે કે બે બીજપત્ર કે જે ચણા અને વટાણામાં જોવા મળે છે તો આમ બીજની અંદર કઈ કઈ રચના આવેલી છે એક તો બીજાવરણ કે જે બીજની ફરતે આવેલું આવરણ ત્યારબાદ ભ્રૂણ હવે ભ્રૂણની અંદર ભ્રૂણમૂળ ભ્રૂણધરી અને બીજપત્ર બીજપત્રની અંદર ઘઉં અને જે મકાઈ જેવી વનસ્પતિમાં એક બીજપત્ર આવેલા છે જ્યારે ચણા અને વટાણા છે તેની અંદર બે બીજપત્ર આવેલા છે હવે મિત્રો જે બીજ છે તેના બે પ્રકાર પડે છે બીજના બે પ્રકાર તેની બીજપત્રોની સંખ્યાના આધારે પડે છે કે બીજની અંદર કેટલા બીજપત્રો આવેલા છે તો બીજપત્રોની સંખ્યાને આધારે દ્વિદળી અને એકદળી એમ બે પ્રકાર પડે છે હવે વાત કરીએ તો જે બીજની અંદર બે બીજપત્ર આવેલા હોય છે તેને દ્વિદળી બીજ કહે છે કે તેનું ઉદાહરણ છે વાલ અને ચણા ત્યારબાદ જે બીજમાં એક જ બીજપત્ર આવેલું હશે તો એને એકદળી બીજ કહે છે કે તેનું ઉદાહરણ છે મકાઈ અને ઘઉં કે તે આગળ આપણે જોઈ લીધું છે ત્રીજા પ્રકરણની અંદર હવે એની અંદર ભ્રૂણપોષ છે તે અલાયદા એટલે અલગ વિસ્તારની અંદર હોય છે તો તેવા બીજને ભ્રૂણપોષી બીજ કહે છે મકાઈ અને એરંડો અને જો ખોરાક છે તેનો સંચય બીજપત્રની અંદર થયો હોય અને ભ્રૂણપોષ જેવી કોઈ અલાયદી એટલે કે નોખી વ્યવસ્થા ન હોય અલગ વ્યવસ્થા ન હોય તો એવા બીજ છે તેને અભ્રૂણપોષી એટલે કે નોન એન્ડોસ્પર્મિક બીજ કહે છે તો તે છે વાલ વટાણા અને ચણા તો એની અંદર વાત કરીએ તો મોટા ભાગના એકદળી બીજ છે તે ભ્રૂણપોષી છે અને જે દ્વિદળી બીજ છે તે અભ્રૂણપોષી છે તો હવે તે આપણે વન બાય વન જોઈએ કે જે બીજ છે તેના પ્રકારો તેમાં પહેલો પ્રકાર જોવાનો છે દ્વિદળી બીજની રચના કે દ્વિદળી બીજ છે તેની રચના કેવી છે તે તો બીજનું સૌથી બહારનું બીજને ઢાંકતું આવરણ બીજાવરણ છે બીજની સૌથી બહાર આવેલું જે આવરણ છે કે જે બીજને ઢાંકે છે એટલે કે બીજને રક્ષણ કરે છે તો એ આવરણ છે તે બીજાવરણ હવે આ બીજાવરણ છે તે પણ બે સ્તરો ધરાવે છે બહારનું બાહ્ય બીજાવરણ અને અંદરનું અંત બીજાવરણ બાહ્ય બીજાવરણ છે તેને ટેસ્ટા તરીકે ઓળખવામાં આવે છે અને જે અંત બીજાવરણ છે તેને ટેગમિન તરીકે ઓળખવામાં આવે છે હવે જે મિત્રો વાત કરીએ કે દ્વિદળી બીજની તો એમાં જે આપણે વાલ લઈ લઈએ તો વાલ એક દ્વિદળી બીજ છે તેનું એક લાક્ષણિક ઉદાહરણ છે હવે વાલના બીજની વાત કરીએ તો વાલનું બીજ ચપટું હોય છે વૃકાકાર જોવા મળે છે અને પીળા સ્પટા સફેદ રંગનું હોય છે
આમાં જે બહારનું આવરણ છે, બહારની બાજુએ આવેલું હોય છે તે બાહ્ય બીજાવરણ છે. આ બાહ્ય બીજાવરણ છે તે કેવું જોવા મળે છે? મજબૂત હોય છે અને પીળાશ પડતું હોય છે. અને જે અંદરનું પાતળું અને પારદર્શક બીજાવરણ છે તે અંત બીજાવરણ છે. હવે એ સિવાય વાત કરીએ તો નાભિ કે બીજ કેન્દ્ર હીલમ એ બીજાવરણ પર ચાઠા એટલે કે ડાઘ જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું હળ સાથેનું જોડાણ દર્શાવે છે. મિત્રો ખાસ અંડરલાઈન કરી નાખજો, નાભિ કે બીજ કેન્દ્ર. નાભિ અથવા બીજ કેન્દ્ર શું છે? તો નાભિ અથવા બીજ કેન્દ્ર બીજાવરણની ઉપર ડાઘા એટલે કે એક ચાઠા જેવી ડાઘ સ્વરૂપે જોવા મળતી એક રચના છે અને તે વિકાસ પામતો બીજ છે તેનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. તો મિત્રો બીજ છે તે ફળની અંદર આવેલા હોય છે. હવે આ બીજ છે તે ફળની સાથે જોડાયેલા જોવા મળે છે. તો તમને અહીં આકૃતિની અંદર દર્શાવેલું છે કે સૌથી બહાર બીજાવરણ છે અને આ બીજાવરણ ઉપર નાભિ એટલે કે આ એક ડાઘ જેવી રચના છે તો એને નાભિ કહે છે કે તે ફળની સાથે જોડાયેલી હશે. તો આમ બીજ અને ફળનું જોડાણ છે તેને નાભિ કહે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોવા છે તો નાભિની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર કહે છે, માઇક્રોપી. કે અહીંયા જ્યાં નાભિ છે તેની ઉપર એક બીજી છિદ્ર જેવી રચના જોવા મળે છે જેને બીજ છિદ્ર કહે છે. આ બીજ છિદ્રનું કામ શું છે મિત્રો? હવે બીજ છે તેની અંદર શું આવેલું હશે? ભ્રૂણ આવેલું હશે. ભ્રૂણ એક જીવંત રચના છે. હવે ભ્રૂણને શ્વસનની જરૂર પડે છે. તો અહીંયાના જે બીજાવરણો છે તે તો સખત અને મજબૂત છે. બીજાવરણ સખત અને મજબૂત છે તો અંદર ઓક્સિજનની અવર જવર થશે નહીં. તો એના માટે બીજ છિદ્ર આવેલું છે. આ બીજ છિદ્રનું કાર્ય છે કે જે વાતાવરણ ઓક્સિજન છે તેની અંદર આવેલું ભ્રૂણ છે તેને પહોંચાડવાનું કાર્ય કરે છે કે તે નાભિની ઉપરની તરફ આવેલું જોવા મળે છે. એ સિવાય વાત કરીએ કે જે બીજાવરણ છે તેની અંદર ભ્રૂણ હોય છે જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે છે. હવે જે આ બીજાવરણ છે આ બહારનો દેખાવ છે. આ બીજાવરણની અંદર ભ્રૂણ આવેલું હોય છે. ભ્રૂણમાં શું હોય છે કે ભ્રૂણીય ધરી એટલે કે અહીંયા જે તમે જુઓ છો વચ્ચે તે ભ્રૂણ ધરી છે અને એ સિવાય બે બીજપત્રો, એક બીજપત્ર આ અને એક આ, બે બીજપત્રો અને બીજું શું જોવા મળે છે? ભ્રૂણ ધરી કે વચ્ચે જે જોવા મળે છે તે છે ભ્રૂણ ધરી. હવે જે બીજપત્ર છે તેની વાત કરીએ આપણે તો જે બીજપત્ર છે તે ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યથી ભરેલા હોય છે. એટલે કે જે બીજની અંદર જે બીજપત્ર જોવા મળે છે તે પર્ણ જ છે કે પર્ણનો પ્રકાર છે કે જે આગળ આપણે જોયું હતું કે પર્ણના પ્રકાર. તો બીજની અંદર જે ખોરાકના જે ઘટકોનો સંચય સંગ્રહ કરતું જે પર્ણ છે તેને બીજપત્ર કહે છે. તો આ બીજપત્રની અંદર ખોરાક દ્રવ્ય છે તેનો સંગ્રહ થાય છે. એ ભ્રૂણધરીની વાત કરીએ તો ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ એટલે કે આદિમૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર એટલે કે પ્રાંકુર હોય છે કે જે આકૃતિની અંદર આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે એક છેડો છે એમાં જે નીચેનો છેડો છે તે ભ્રૂણમૂળ છે અને ઉપરનો ભાગ છે તે ભ્રૂણાગ્ર છે. આ ભ્રૂણમૂળ છે તેમાંથી જે મૂળતંત્ર છે તેનો વિકાસ થાય છે, પ્રાથમિક સ્થાનિક મૂળતંત્ર. અને જે ભ્રૂણાગ્ર છે તેમાંથી પ્રકાંડ છે તેનો વિકાસ થાય છે. હવે એની વાત કરીએ તો ભ્રૂણાગ્ર છે તે સૂક્ષ્મપર્ણ વડે સુરક્ષિત જોવા મળે છે અને અંકુરણ થશે એટલે એમાંથી પ્રહરોતંત્રનું નિર્માણ થશે અને વૃદ્ધિ અને વિકાસ થશે. તો એના પરિણામે જે મૂળ છે ભ્રૂણમૂળ છે તેમાંથી પ્રાથમિક સ્થાનિક મૂળતંત્રનું નિર્માણ થાય છે. હવે એમાં જે ગર્ભધરી છે એટલે કે આ જે ભ્રૂણધરી છે તે ભ્રૂણાગ્ર અને બીજપત્રોનો જોડાણ વચ્ચેના ભાગને ઉપરાક્ષ કહે છે. હવે મિત્રો વાત કરીએ તો જે આ ભાગ છે આ ભાગને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે નીચેનો ભાગ છે તેને અધરાક્ષ કહે છે. એટલે ઉપરાક્ષ એટલે કે ભ્રૂણાગ્ર અને જે બીજપત્ર છે તેના જોડાણનો ભાગ કે જેમાંથી પ્રકારનો વિકાસ થાય છે અને અધરાક્ષ એટલે કે જે ભ્રૂણમૂળ અને જે બીજપત્રના જોડાણનો ભાગ કે તેમાંથી મૂળ છે તેનો વિકાસ થાય છે. હવે એ સિવાય વાત કરીએ તો જે ભ્રૂણ છે હવે ભ્રૂણકોષની વાત આવે છે. તો ભ્રૂણધરી છે તેને આપણે જોયેલું હતું કે એક છેડે ભ્રૂણમૂળ હોય છે એટલે કે તે આદિમૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર એટલે કે પ્રાંકુર હોય છે. આકૃતિની અંદર જોયું. હવે એરંડી જેવા કેટલાક બીજમાં બેવડા ફલને પરિણામે ભ્રૂણકોષ એટલે કે એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે કે એરંડી. હવે એરંડી વનસ્પતિ છે તેના જે અમુક બીજ છે તેમાં બેવડું ફલન થાય છે અને આ બેવડા ફલનના કારણે તેમાં ભ્રૂણકોષ એટલે કે એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે.
અને જે આ એ ભૂણ પશુ છે તે ખોરાક સંગ્રાહક પેશી છે, એટલે ખોરાકનો સંગ્રહ કરતી પેશી કે જેને ભૃણપોષ કહે છે. એમાં વાલ, ચણા અને વટાણા જેવી વનસ્પતિના પરિપક્વ બીજમાં ભૃણપોષ ગેરહાજર હોય છે. આથી આવા બીજને અભૃણપોષી બીજ કહે છે. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા જે દ્વિદળી વનસ્પતિ છે તેના બીજ અભૃણપોષી છે. હવે અભૃણપોષીનો અર્થ શું કે આપણે અગાઉ જોયું કે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન થાય છે. હવે આ બેવડું ફલન થાય છે તો એના કારણે શું થાય છે કે બે વસ્તુ નિર્માણ પામે છે, એક તો ભૃણ નિર્માણ પામે છે અને ભૃણપોષ નિર્માણ પામે છે. જો હજી પણ તમને ના સમજાણું હોય તો એકવાર આવૃત બીજધારીની અંદરનું જે બેવડું ફલન છે તે વાંચી લેજો અને એનો વિડીયો છે તે જોઈ લેજો, એટલે તમને એનું બેવડું ફલન છે તે સમજાશે, ત્યારબાદ જ તમને આ રચના છે તે સમજાશે. આવૃત બીજધારીમાં બેવડું ફલન થયું એટલે કે એક તો યુગ્મનજનું નિર્માણ થાય છે, યુગ્મનજમાંથી ભૃણ વિકાસ પામે છે. તો ભૃણની અંદર વાત કરી કે જે તે ભૃણધરી ધરાવે છે, ભૃણધરીની અંદર ભૃણમૂળ અને ભૃણાગ્ર હોય છે, અને જે ત્રિકીય રચના બની હતી તેમાંથી જે ભૃણપોષ છે તેનું નિર્માણ થાય છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે સૌ પ્રથમ ભૃણપોષનો વિકાસ થાય છે અને ત્યારબાદ ભૃણનો વિકાસ થાય છે. હવે જ્યારે ભૃણનો વિકાસ થતો હશે એટલા માટે એને પોષણની જરૂર પડે છે. હવે એ પોષણ છે તે ક્યાંથી મેળવે છે, ભૃણપોષમાંથી મેળવે છે. હવે જ્યારે બીજ છે તે સંપૂર્ણ વિકાસ પામી જશે એટલે કે ભૃણનો પૂરેપૂરો વિકાસ થઈ જશે, ત્યારબાદ જો એ બીજની અંદર ભૃણપોષ છે તેનો બધો જથ્થો વપરાઈ ગયો હોય, ભૃણપોષ જરા પણ બાકી ન રહ્યું હોય, એટલા માટે એ પુખ્ત બીજ છે તેમાં ભૃણપોષ જોવા મળશે નહીં. શું કામ નહીં જોવા મળે, કારણ કે જ્યારે ભૃણનો વિકાસ થાય છે તે ભૃણના વિકાસની સાથે સમગ્ર ભૃણપોષ વપરાઈ જાય છે. આમ પુખ્ત બીજની અંદર ભૃણપોષ જોવા મળશે નહીં, તો એવા બીજને અભૃણપોષી બીજ કહે છે. અને ભૃણપોષી બીજ એટલે કે એવા બીજ કે બીજનો વિકાસ થાય છે એટલે કે ભૃણનો વિકાસ થાય છે તો એ ભૃણ છે તે ભૃણપોષમાંથી પોષણ મેળવે છે, પરંતુ બધે બધો ભૃણપોષને વાપરી નાખતો નથી. જ્યારે પુખ્ત થઈ જાય છે, તેનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, બીજની અંદર તે વિકાસ પામી જાય છે, તો વિકાસ પામ્યા બાદ પણ ભૃણપોષ બાકી રહી જાય છે, તો આવા બીજ છે તેને ભૃણપોષી બીજ કહે છે. તો ભૃણપોષી બીજ છે તેનું જે ઉદાહરણ છે તે એરંડી આપેલું છે. તો આ અપવાદરૂપ છે કે મોટાભાગના દ્વિદળી બીજ છે તે અભૃણપોષી બીજ છે, એટલે કે ભૃણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભૃણપોષ વપરાઈ જાય છે, પરંતુ એક અપવાદ તરીકે જે એરંડી છે તેના બીજ ભૃણપોષી જોવા મળે છે, એટલે કે એના બીજ છે તેમાં ભૃણપોષ છે તે સંપૂર્ણ વપરાઈ જતો નથી. જ્યારે એકદળી વનસ્પતિ છે તેના બીજ ભૃણપોષી છે. શું કામ, તો જ્યારે ભૃણનો વિકાસ થાય છે ત્યારે તે ભૃણપોષમાંથી પોષણ તો મેળવે છે, પરંતુ બધે બધો ભૃણપોષ વાપરી રાખતા નથી, તેનો અમુક જથ્થો છે, અમુક ભાગ છે તે બાકી રહી જાય છે, અને જ્યારે બીજ પુખ્ત બને છે તો એની સાથે જ જોડાયેલું રહે છે. તો આમ ભૃણપોષી અને અભૃણપોષી છે તમને બરોબર મગજમાં બેસાડી દેજો. MCQમાં બહુ આઈમ્પી છે કે દ્વિદળીના બીજ અભૃણપોષી છે, નોન એન્ડોસ્પર્મિક. શું કામ, તો ભૃણના વિકાસ થાય છે ત્યારે બધો ભૃણ વપરાય જાય, સોરી, ભૃણના વિકાસની સાથે બધો જ ભૃણપોષ વપરાઈ જાય છે, બીજની અંદર ભૃણપોષ જોવા મળતો નથી. તો આવા બીજને અભૃણપોષી કહે છે. એરંડી એક અપવાદ છે કે તે દ્વિદળી છે છતાં પણ તેનામાં ભૃણપોષ હાજર છે, એટલે કે તેના બીજની અંદર જ્યારે ભૃણનો વિકાસ થાય છે તો અમુક ભૃણપોષ છે તેનો જથ્થો બાકી રહી જાય છે અને પુખ્ત બીજની અંદર જોવા મળે છે. તો અહીંયા દ્વિદળી બીજ છે તેની રચના પૂર્ણ થાય છે. હવે જે એકદળી બીજ છે તેની રચના જોવાની છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે એકદળી બીજ છે તેનું અભ્યાસ કરીશું કે એકદળી બીજની રચના કેવી છે તે. તો બરોબર તૈયારી કરજો કે એકવાર આપણે જોઈ લઈએ કે જે બીજ છે તેની અંદર બીજાવરણ જોવા મળે છે, એ સિવાય જે ભૃણ છે તે જોવા મળે છે. બીજાવરણ છે તે બે હોય છે, બહારનું બાહ્ય બીજાવરણ કે જે મજબૂત હોય છે, અંદરનું અંત બીજાવરણ કે જે પારદર્શક હોય છે. બીજાવરણની અંદર ભૃણ આવેલું હોય છે. બીજાવરણ છે તેના ઉપર એક ડાઘા જેવી રચના જોવા મળે છે, તેને નાભી કહે છે. નાભી એટલે કે તે ફળ સાથેનું જોડાણ, બીજનું ફળ સાથેનું જોડાણ.
એ સિવાય નાભિની ઉપર એક છિદ્ર આવેલું છે જેને બીજ છિદ્ર કહે છે. માઇક્રોપીલ કે જે શ્વસન માટે જે ઓક્સિજન છે વાયુ વિનિમય છે તેનું કાર્ય કરે છે. બીજની અંદર સોરી બીજાવરણની અંદર ભ્રૂણ આવેલું છે. ભ્રૂણ એ ભ્રૂણ ધરી ધરાવે છે અને બે બીજપત્ર ધરાવે છે. આ બીજપત્ર છે તેમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને સંચિત ખોરાક દ્રવ્ય જોવા મળે છે. અને આ બીજ સોરી ભ્રૂણ છે તે ભ્રૂણ ધરી ધરાવે છે. ભ્રૂણ ધરીની વાત કરીએ તો બે ભાગ જોવા મળે છે, ઉપરાક્ષ અને અધરાક્ષ. અધરાક્ષ એટલે કે ભ્રૂણ મૂળ કે જેમાંથી પ્રાથમિક સ્થાનિક મૂળતંત્ર નિર્માણ પામે છે. ઉપરાક્ષ એટલે કે જે ભ્રૂણાગ્રહનો ભાગ કે એમાંથી પ્રરોહતંત્ર એટલે કે પ્રાંકુર છે તેનો વિકાસ થાય છે. દ્વિદળીના બીજ અભ્રૂણપોષી છે, વાલવટાના ઉદાહરણ છે. એરંડી જેવા બીજ ભ્રૂણપોષી છે. આ ભ્રૂણપોષ એટલે શું અને અભ્રૂણપોષ એટલે શું તે આપણે જોઈ લીધું. તો મિત્રો આજે અહીંયા સુધીનું રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એકદળી બીજ છે તેની રચના જોશું. થેન્ક યુ વેરી વેરી મચ.